મોર્નિંગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજના દિવસની પ્રેમી સલામ પાઠવું છું ને મારી પ્રાર્થના છે કે પ્રભુ આજે એના વચનથી આપણ દરેકની સાથે વાત અને વ્યવહાર કરશે એક વખતે એક બેન મરણ તોલ માદા પડ્યા અને જ્યારે તેઓ મરણ પથારીએ હતા અને એમણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ બસ હવે મારે આટલું જ જીવવાનું પણ એ સમયે પ્રભુએ એમને ખાતરી આપી કે તમે હજી પણ બીજા પિસ્તાળીસ વર્ષ જીવશો પંચાવન વર્ષના હતા અને ખાતરી મળી કે હજુ બીજા પિસ્તાળીસ વર્ષ તમે જીવશો એટલે બેન તો બહુ ખુશ થઈ ગયા કે હજુ તો મારે પિસ્તાળીસ વર્ષ જીવવાનું છે એટલે એમણે વિચાર્યું કે હવે થોડું કશું નવું કરીએ એટલે એમણે ફેશિયલ સર્જરી કરાવી શું કહેવાય બેનો બધા મેનિક્યોર પેડિક્યોર બરાબર ને બધું જાત જાતનું એમણે કરાવ્યું ને તો બહુ સરસ થઈ ગયા અને પછી બધું કરાવીને ઘરે આવતા હતા રસ્તામાં એક્સિડન્ટ થયો અને મરણ પામ્યા મરણ પામ્યા ને પછી એ તો સ્વર્ગમાં ગયા એટલે તહીં જઈને પ્રભુને કમ્પ્લેન કરી કે પ્રભુ આવું કેવું તમે તો પિસ્તાળીસ વર્ષ આપ્યા હતા અને તમે તો આવું કર્યું એટલે પ્રભુ કે તમે હતા ઓળખાયા નહીં કે છે એટલે આવું થયું કેટલા બધા બદલાઈ ગયા તમે ઓકે સારું પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ આપણે ઈશ્વરના રાજ્યના લોકો છે અને પ્રભુના રાજ્યના લોકો તરીકે આપણે આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છે ત્યારે પ્રભુ આપણી પાસે જે આશીર્વાદો છે એ આપણને યાદ કરાવવા માંગે છે અને આજે સવારે ઈશ્વરના રાજ્યના લોકો તરીકે આપણે એ વાતો જોવા માંગીએ છીએ અને આપણે જે વચનો વાંચ્યા છે લુકની સુવાર્તા દસમો અધ્યાય અને એક થી વીસ વચન અને એમાંથી આપણે કેટલીક બાબતો આજે સવારે જોવાના છે જો તમારા માના તમને ખબર હોય ચેસની રમત ઘણા બધા લોકો રમતા હોય છે જેને આપણે શતરંજ પણ કહીએ છીએ રાઈટ શતરંજમાં જે ચિત્ર હોય છે એક યુદ્ધનું ચિત્ર બતાવવામાં આવે છે એક રાજ્યનું ચિત્ર જેમાં રાજા છે રાણી છે વજીર છે સૈનિકો છે હાથી છે ઘોડો છે રાઈટ આખું ચિત્ર કે જ્યાં એક યુદ્ધ જામ્યું છે રાજા છે ત્યાં અને એ આખા રાજ્યની વાત યુદ્ધની વાત એ આપણને ત્યાં જોવા મળે છે અને એ જે આખું ચિત્ર છે ત્યાં થોડીક ભૂલ આપણને જોવા મળે છે અને ભૂલ શું છે એ આપણે થોડો સમય એની વાત કરીશું ચેસની રમતમાં શું હોય છે યુદ્ધ તો હોય છે પણ રાજા એ સિપાહીઓની પાછળ હોય છે વાસ્તવ યુદ્ધમાં એવું નથી હોતું વાસ્તવના યુદ્ધમાં રાજા કદી પાછળ ના હોય અને જો રાજા પાછળ હોય તો એ આગેવાની આપવા માટે લાયક નથી રાજા હંમેશા સિપાહીઓની આગળ જ ઉભો રહે અને એ યુદ્ધ કરે જ્યારે ચેસમાં આપણે એવું જોતા નથી ત્યાં રાજા પાછળ ઉભો રહે છે જાણે કે આર્મી પોતાના રાજાનું રક્ષણ કરે છે એવું ચિત્ર આપણને ત્યાં જોવા મળે છે પણ વાસ્તવમાં એવું નથી હોતું રાજા હંમેશા યુદ્ધના સમયે સૈન્યની આગળ જાય છે અને તમારો જે રાજા છે સ્વર્ગીય રાજા એ રાજા એટલો સમર્થ છે કે આપણી આગળ જાય છે અને આપણા માટે એ યુદ્ધો લડે છે અને આજે સવારે આપણે આવી એક વાત જોવા માંગીએ છીએ ખ્રિસ્તી જીવન પણ વાલાઓ એક યુદ્ધ છે અને સતત ખ્રિસ્તી જીવનમાં યુદ્ધ થતું રહે છે

કે આપણો જે વેરી શેતાન છે તે ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને જવાને શોધતો ફરે છે કોઈ પણ અને યાદ રાખજો શેતાન એ આકાશના રાજ્યના જે નાગરિકો છે એમની જ પાછળ પડે છે કારણ કે એ એના દુશ્મનો છે એ જગતના લોકોની પાછળ જતો નથી પણ એ મંડળીના લોકોની પાછળ આવે છે એ પરમેશ્વરના લોકોની પાસે આવે છે જેમને તારણની ખાતરી છે એવા લોકોની પાસે આવે છે કે જેથી કરીને એ એમને ગળી જઈ શકે અને યુદ્ધમાં હરાવે અને આપણે પણ વાલાઓ આ યુદ્ધમાં જોડાયેલા છે અને આ યુદ્ધમાં આપણને ત્રણ વસ્તુઓની જરૂર પડે છે જો તમારી પાસે સામર્થ્ય નથી તો તમે યુદ્ધ લડી શકતા નથી તમારી પાસે પ્રોટેક્શન નથી સંરક્ષણ નથી તો તમે યુદ્ધ લડી શકતા નથી ડિફેન્સ મિનિસ્ટ્રી દરેક રાજ્યની પાસે હોય છે કે જે પોતાના રાજ્યના લોકોનું રક્ષણ કરે છે અને સાથે સાથે આગળની શું રણનીતિ છે એ પણ રાજ્યના લોકોને ખબર હોવી જોઈએ અને ખાસ કરીને એ લોકોને કે જે લોકો યુદ્ધમાં જોડાયેલા છે અને એટલા માટે સંદર્શનની રેવલ્યુશનની જરૂર છે કે હવે પછી આગળ શું થવાનું છે એ જાણવું પણ બહુ જરૂરી છે અને બાઈબલ જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ છીએ વચન બહુ સ્પષ્ટપણે તમને મને શીખવે છે કે પરમેશ્વરે આ ત્રણે ત્રણ વસ્તુ સામર્થ્ય સંરક્ષણ અને સંદર્શન એ પ્રભુના રાજ્યના લોકોને આપેલા છે અને એટલા માટે આપણે જ્યારે આ યુદ્ધ લડીએ છીએ ત્યારે આ બાબતો આપણી બહુ અદ્ભુત રીતે મદદ કરે છે સૌથી પહેલી વાત આજે આપણે જે જોવાના છે તો એ છે કે રાજ્યના લોકો પાસે સામર્થ્ય છે તમારીને મારી પાસે સામર્થ્ય છે તમારું રાજ્ય એ તમને સામર્થ્ય પૂરું પાડે છે તમે પોતે લડવાને માટે સમર્થ નથી પણ રાજ્ય રાજા અને એની જે કઈ વ્યવસ્થાઓ છે એ તમને સામર્થ્ય આપે છે કે આ જગતમાં રહીને જગતની જે સત્તાઓ છે શેતાનનું જે સામર્થ્ય છે એની જે રણનીતિઓ છે કુયુક્તિઓ છે એની સામે તમે ઊભા રહી શકો અને એટલા માટે પ્રભુ પોતે તમારું સામર્થ્ય બને છે એવું બાઇબલ આપણને શીખવાડે છે અને એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત

અને એના માટે આપણને તાકાતની જરૂર છે સામર્થ્યની જરૂર છે અને પરમેશ્વર પોતે આપણો રાજા પોતે એ તમારું ને મારું સામર્થ્ય બને છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું તમને અનાથ મૂકીશ નહીં પણ હું તમને પવિત્ર આત્મા આપીશ કે જે હંમેશા તમારી સાથે રહેશે ને છેલ્લા બે વર્ષથી પ્રભુનો આત્મા તમારી ને મારી સાથે છે અને એ દરરોજ આપણને સામર્થ્ય પૂરું પાડે છે કે જેથી કરીને આપણે શેતાનની કુયુક્તિઓની સામે લડી શકીએ અને એટલા માટે જ્યારે આપણે લૂકની સુવાર્તા અને દસમા અધ્યાયમાં આવીએ છીએ એકથી આગળના વચનોમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને સેવાને માટે મોકલે છે અને અહીંયા પ્રભુ ઈસુ એમને સામર્થ્ય આપે છે શિષ્યોને અધિકાર આપવામાં આવે છે સામર્થ્ય આપવામાં આવે છે માંદગીઓ ઉપર અશુદ્ધ ઉપર હરેક પ્રકારના મંદવાડ મટાડવાને માટે દરેક પ્રકારનું સામર્થ્ય પોતાના શિષ્યોને કે જેઓ રાજ્યને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે જેઓ સુવાર્તાની વાત લઈને જઈ રહ્યા છે અને બીજાની આગળ જઈને પરમેશ્વરના રાજ્યની વાત કરે છે એવા લોકોને પ્રભુ પોતે સામર્થ્ય આપે છે અને એટલા માટે ગીત શાસ્ત્રની અંદર દાઉદ કહે છે કે તારા નામથી હું કિલ્લાઓને તોડી પાડું છું તારા નામથી હું પલટણો પર ધસી જાઉં છું તું મને મારા હાથ ને મારી આંગળીઓને લડતા શીખવે છે આ બધું ક્યાંથી આવે છે પરમેશ્વર સામર્થ્ય આપે છે કે જેથી કરીને આ જગતમાં આપણે શેતાનની સામે તેની કુયુક્તિઓની સામે આપણે ઊભા રહી શકીએ દસમો અધ્યાય લુકની સુવાર્તા અને નવમાં વચનમાં લખવામાં આવ્યું છે દસ અને નવ ત્યાં લખવામાં આવ્યું છે તેઓના માદાઓને સાજા કરો અને તેઓને કહો કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની સુવાર્તાના બારમાં અધ્યાયમાં જ્યારે અશુદ્ધ આત્માને કાઢ્યો મૂંગોને બોબળો બોબડો આત્મા ત્યારે લોકોએ કીધું કે આ તો બાલ જબુલના આત્માથી કાઢે છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જો હું બાલ જબુલના આત્માથી કાઢું છું તો તમારા જે આગેવાનો હતા એ સાનાથી આ બધું કરી રહ્યા હતા અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કીધું કે જો કોઈ પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ કરશે તો તેને તે માફ કરવામાં નહીં આવે પ્રભુએ તમને એનું સામર્થ્ય આપ્યું છે અને એ સામર્થ્ય એ છે છે કે આપણે ઈશ્વરના રાજ્યને પ્રગટ જ્યાં દેવનું રાજ્ય આવે ત્યાં માંદગીઓ દૂર થાય છે હું બિલીવ કરું છું આ હું માનું છું આ કે ઈશ્વરનું રાજ્ય એ માંદગીઓને દૂર કરે છે ઈશ્વરનું રાજ્ય રોગોને દૂર કરે છે હરેક પ્રકારના મંદવારને મટાડે છે હરેક પ્રકારના અશુદ્ધ આત્માઓને એ કાઢી નાખે છે કારણ કે ઈશ્વરનું રાજ્ય જ્યારે આવે છે ત્યારે કોઈ પણ જાતની અશુદ્ધતા ત્યાં ઊભી રહી શકતી નથી અને તમને મને એને રિપ્રેઝેન્ટ કરવાને માટે આ જગતમાં પ્રભુએ મોકલ્યા છે જ્યાં દેવનું રાજ્ય આવે છે ત્યાં સામર્થ્ય આવે છે એમ એન ઈશ્વરનું રાજ્ય જ્યાં આવે છે ત્યાં પ્રભુનું સામર્થ્ય આવે છે એટલા માટે પહેલો કરણથી ચોથો અધ્યાય અને વીસમાં વચનમાં લખવામાં આવ્યું છે કે દેવનું રાજ્ય બોલવામાં નથી પણ સામર્થ્યમાં છે ઈશ્વરનું રાજ્ય માત્ર બોલવામાં નથી પણ સામર્થ્યમાં છે અને એ સામર્થ્ય આપણા કૃત્યોની અંદર પ્રગટ કરવામાં આવે છે તમે શિષ્યોના જીવનો જુઓ પ્રથમની મંડળીને જુઓ પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરો પ્રેરિતોના કૃત્યોમાં શિષ્યો સુવાર્તા લઈને લોકોની પાસે જાય છે અને જ્યાં જ્યાં એ લોકો ગયા ત્યાં ત્યાં પરમેશ્વરના રાજ્યનું સામર્થ્ય પ્રગટ કરવામાં આવ્યું જ્યારે પાઉલ અને સિલાસ ફિલિપીની અંદર ગયા ત્યાં એક સ્ત્રીને અગમચેતી આત્મા વળગેલો હતો કે જે ભવિષ્ય ભાગતું હતું અને ભવિષ્યમાં શું થવાનું એ એ જે અશુદ્ધ આત્મા હતો એ લોકોને કહી દેતો હતો અને પોતાના માલિકોને લાભ કરાવતો હતો અને માલિકો લોકો પાસેથી પૈસા ખંખેરતા હતા પણ જ્યારે પાઉલ ત્યાંથી જાય છે ત્યારે એ અશુદ્ધ આત્મા કહે છે કે આ તો પર દેવના સેવકો છે આ તો ઈશ્વરના રાજ્યના લોકો છે અને ત્યારે પાઉલે પાછા ફરીને કીધું એનામાંથી નીકળ અને વચન કહે છે એ અશુદાત્મા એને છોડીને જતો રહ્યો કારણ કે હવે ત્યાં એનું સામર્થ્ય ચાલતું નથી કારણ કે ત્યાં પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે ઈશ્વરના રાજ્યનું સામર્થ્ય આવે છે પ્રેરિતોના કૃત્યો આઠમો અધ્યાયને થી આઠ વાંચીએ તો ફિલિપ સમારિયામાં જાય છે સમરૂનમાં જાય છે અને સમૃનની અંદર જઈને એ પણ એટલા અદ્ભુત અને અજાબ જેવા કામો કરે છે કે આખું સમૃન એ પ્રભુની પાસે આવે છે ને બાઇબલ કહે છે સમરૂનમાં આનંદ થઈ રહ્યો સમરૂનમાં આનંદ થઈ રહ્યો કારણ કે ત્યાં પરમેશ્વરનું રાજ્ય પ્રગટ કરવામાં આવ્યું કે જે રાજ્ય સામર્થ્યથી પ્રગટ કરવામાં આવે છે અને યાદ રાખજો જો તમે પરમેશ્વરના રાજ્યમાં છો જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા છે તમારા રાજા તરીકે સ્વીકાર્યા છે તો તમે પરમેશ્વરના રાજ્યના લોકો છો અને તમને પણ આપવામાં આવ્યું છે અને રાજ્યના લોકો કામ કરે છે દુઃખની વાત એ છે કે આપણી મંડળીઓમાં આપણે આ જોઈ શકતા નથી કારણ કે આપણને બીજી બધી વાતોમાં વધારે રસ છે અને પ્રભુના સામર્થ્યમાં રસ નથી પ્રભુના રાજ્યમાં આપણને રસ નથી

એ મુદ્રા છે જે તમારા ઉપર મારવામાં આવી છે જ્યારે તમે પ્રભુ ઈસુને તમારા ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર્યા છે કે જ્યારે તમે વિશ્વાસ કર્યો સુવાર્તા સાંભળીને વિશ્વાસ રાખ્યો તરત જ તમને પવિત્ર આત્મા આપી દેવામાં આવ્યા છે એના માટે કોઈ જણ થવી કે ચક્કર ખાઈને નીચે પડી જવું કે કોઈ સુપર નેચરલ અનુભવ થવો એવું કોઈ જરૂરી નથી ધ મોમેન્ટ યુ યુ બિલીવ ઇન રિસીવ હોલી સ્પિરિટ જે સમયે તમે વિશ્વાસ કરો છો તરત જ પવિત્ર આત્મા તમારા પોતાનું મંદિર બનાવે છે 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 અને તમને એનું આપે એ કે આપણે વધવા માંગતા નથી આત્મા તો છે પણ આપણે આપણી પોતાની વાતોમાં એ આત્માના સામર્થ્યને ઢાંકી દીધું છે પ્રભુએ તમને મને અજવાળું કયા તમે જગતનું અજવાળું છો અને અજવાડાનું કામ એ છે કે જ્યાં અંધારું છે ત્યાં એ પ્રકાશે છે અને દરેક પ્રકારનો અંધકાર એ દૂર કરે છે હારુન જ્યારે મંદિરમાં સેવા કરે છે ત્યારે પ્રભુએ હારુનને એક જવાબદારી સોંપેલી હારુને માત્ર સેવા જ કરવાની છે એવું નહીં પણ એક બીજું કામ હતું અને કામ એ હતું કે સવારે અને સાંજે લિસન કેરફુલી બહુ ધ્યાનથી સાંભળીએ હારુનનું કામ એ હતું કે સવારે અને સાંજે મંદિરમાં જે દીવા સળગાવવામાં આવતા હું નાનો હતો અમારી આજુબાજુ ઘણા બધા લોકો ફાનસ વાપરતા એક વસ્તુ મને યાદ છે કે દરરોજ સવારે જે લોકો ફાનસ સાંજે સળગાવે સવારે શું કરે ઊઠીને એનો જે કાચ હોય એ કાઢે અને એના ઉપર જે બધી ગામઠી ભાષામાં કે શું કહેવાય મેશ જે કાળાશ જામી હોય એને બરાબર સાફ કરે અને સાફ કરીને ફરીથી એ સાંજને માટે એને તૈયાર કરે એટલા માટે કે તે સારું અજવાળું આપે અને મંદિરમાં જે દીવા સળગાવવામાં આવતા હતા પ્રભુએ હારૂન ને અને જે લેવી કુળના લોકો હતા એમને કીધેલું કે તમારે સવારે અને સાંજે મંદિરના દીવા સાફ કરવાના એટલા માટે કે તે મંદિરમાં સારી રીતે અજવાળું આપી શકે પ્રભુ કે છે તમે જગતનું અજવાડું છો દીવા જેટલા ચોખ્ખા હોય ને શું અજવાળું એટલું સારું આવે દીવા જેટલા ચોખ્ખા હોય એટલું જ અજવાળું સારું આવે તકલીફ એ છે કે આપણને પ્રભુએ દીવો તો આપ્યો છે એનો આત્મા તો મૂક્યો છે પણ આપણે એવા દીવા બની ગયા છે કે પ્રભુના સામર્થ્યને અને પ્રભુના અજવાળાને આપણે પોતે જ આપણા જીવન દ્વારા પ્રગટ થવા દેતા નથી પ્રભુનું વચન કે છે દાઉદ રાજા કે છે કે ઈશ્વર એકવાર બોલ્યો છે અને આ વાત મેં બે વાર સાંભળી છે કે સામર્થ્ય તો ઈશ્વરનું છે ને વળી હે પ્રભુ કૃપા પણ તારી છે ઈશ્વરનું સામર્થ્ય છે જે તમારા ને મારા દ્વારા પ્રભુ આ જગતમાં પ્રગટ કરવા માંગે છે પણ આપણે આપણી જાતને સાફ કરવી પડશે ચોખ્ખી કરવી પડશે કારણ કે તમને ને મને વિશ્વાસ દ્વારા પવિત્ર આત્મા આપી દેવામાં આવ્યો છે ઘણા બધા લોકો આજે પણ જ્યારે પેન્ટિકોસ્ટર લોકો એવું કહે કે તમે આગળ આવો તમારા માટે પ્રાર્થના કરીએ આજે પણ લોકો આગળ જાય છે પડે છે અને તોય એમના જીવનમાં કોઈ ફરક પડતો નથી વારંવાર પડે છે વારંવાર ઊભા થાય છે અને જીવન એનું એ જ જીવે છે પ્રભુનો આત્મા મળી ગયો છે વારંવાર પડવાની જરૂર નથી હવે ઊભા થાવ દેવનું સામર્થ્ય પ્રગટ કરો કારણ કે ઈશ્વરે તમે તેના રાજ્યના લોકો છો અને તમને પોતાનું સામર્થ્ય પવિત્ર આત્મા વડે આપી દીધું છે રાજ્યના લોકો પાસે સામર્થ્ય છે તમે અનાથ નથી અંત સુધી પ્રભુ તમારી સાથે છે અને પોતે આપણું સામર્થ્ય છે એવું બાઇબલ કે છે પ્રભુ કે છે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું આપણે ગીત ગાઈએ છીએ ઈસુ આપણો આગેવાન જય જય હાલે પ્રભુ આપણો આગેવાન છે એ આપણી આગળ ચાલે છે વિશ્વાસથી આપણે આગળ જઈએ અને શેતાનના કિલ્લાઓને આપણે તોડીએ કારણ કે પ્રભુની એ ઈચ્છા છે અને પ્રભુએ તમને ને મને એ સામર્થ્ય આપ્યું છે કેમ કે રાજ્યના લોકો જેવા તેવા નથી જ્યારે તમે ઈશ્વરના રાજ્યનો રાજ્યના છો ત્યારે તમે જેવા તેવા નથી ઈશ્વરના રાજ્યના લોકો સામર્થ્ય ભરપૂર હોય છે અને એટલા માટે જ્યારે રાજ્યની વ્યક્તિને કોઈ એમ કે આગળ આવીને બે શબ્દો બોલો બે શબ્દો બોલોને એટલે આમ સોંપો પડી બોલો જોઈએ સમજો હું જે કહેવા માંગુ છું કારણ કે તમે રાજ્યના લોકો છો તમારા બોલવામાં પરાક્રમ હોવું જોઈએ તમારા બોલવામાં સામર્થ્ય હોવું જોઈએ કારણ કે આપણે રાજ્યના લોકો છે જસ્ટ વિચારો કે એક રાજાની આગળ ઉભો રહેનારો વ્યક્તિ કેવો હોય કેવો હોય બહુ જ અપ ટુ ડેટ રાઈટ એકદમ અપ ટુ ડેટ હોય અને બોલ એનું બોલવું ચાલવું રાજાની આગળ ઉભા રહેવું બધું જ ગજબનું હોય છે તમે એ રાજ્યના લોકો છે એવા રાજ્યના લોકો છે જેનો ઈશ્વર બહુ જ અદભુત અને અજાય પરાક્રમથી ભરપૂર છે અને બાઇબલ શું છે છે લુકની સુવાર્તા અને વચનમાં લખવામાં આવ્યું વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે કારણ કે વિશ્વાસ કરનારાઓને પવિત્ર આત્માનું સામર્થ્ય આપવામાં આવ્યું છે અને પ્રભુ કહે છે મારે નામે તેઓ ભૂતો કાઢશે મેં થોડીસ મંડળીઓમાં આ નથી થઈ રહ્યું આપણે બીજા બધામાં સામર્થ્ય વેસ્ટ કરી રહ્યા છે રાઈટ બીજા બધામાં આપણું સામર્થ્ય વેસ્ટ કરી રહ્યા છે બાઇબલ કહે છે મારે નામે તેઓ ભૂતો કાઢશે નવી બોલીઓ બોલશે સર્પોને ઉઠાવી લેશે જો તેઓ કઈ પ્રાણઘાતક વસ્તુ પીવે તો તેઓને કઈ પણ ઈજા થશે નહીં તેઓ માદા ઉપર હાથ મૂકશે પ્રાર્થના કરશે એવું નથી લખ્યું માદા છે તમે હાથ મૂકશો સાજા થશે કેમ કે સામર્થ્ય તમને મળ્યું છે પણ આપણે દીવા એટલા કાળા કરી મૂક્યા છે કે સામર્થ્ય પ્રગટ નથી થતું હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે અને પ્રભુ આપણા દ્વારા આપણા જેવા નબળા દ્વારા એના રાજ્યનું સામર્થ્ય પ્રગટ કરે છે થોડા દિવસો પહેલા સાહેબ ઉપર એક ફોન આવ્યો એક ઘરેથી કે અમારા ઘરે આવો અમારી ઘરની જે દીકરી છે એને ભૂત વળગ્યું છે રાત્રે બાર વાગ્યા હતા ને સાહેબ રાત્રે બાર વાગ્યા હતા એટલે માર્ટિન સાહેબે મને પણ કીધું કે તમે પણ આવો આપણે જઈએ સાથે હસમુખભાઈ પણ આવેલા અમે એ ઘરે ગયા અને એ બહેનનામાં ભૂત હતું મેં થોડી ના પાદર્યો આવું કરી શકે છે આમેન અમે ગયા ત્યાં અને ત્યાં જઈને અમને જોયું કે બરાબર છે આમાં છે જ ભૂત કારણ કે અમે ગયા ને એટલે એવું કીધું કે અમને શું કરવા બોલાયા રાઈટ એવું બધું એ બોલવાનું ચાલુ કર્યું અને મેં સાહેબને કીધું કે સાહેબ આપણે પ્રાર્થના કરીએ અને ગીતો ગાઈએ અમે સ્તુતિ આરાધના ચાલુ કરી કશું અમે કર્યું નથી માત્ર અમે સ્તુતિ આરાધના કરી પ્રભુને ઊંચો ઉઠાવ્યો એના માથા ઉપર હાથ મૂક્યો મારો હાથ એકવાર પકડીને આમ ફેંકી દીધો બે બે થી ત્રણ જણા એ વ્યક્તિને પકડેલી ફરીથી મેં મારો હાથ મૂક્યો પ્રાર્થના ચાલુ રાખી ગીતો ચાલુ રાખ્યા અને પ્રભુએ ત્યાં ડિલિવરન્સ આપ્યું પ્રભુએ ત્યાં સાજાપણું આપ્યું સાહેબે પ્રાર્થના કરી અમે બંને ત્યાં પ્રાર્થના સ્તુતિ આરાધના કરી અને પ્રભુએ ત્યાં છુટકારો આપ્યો તમારા મારા દ્વારા પણ આ થઈ શકે છે એવું જરૂરી નથી કે પેન્ટીકોસ્ટલ લોકોને જે આ વારસો આપ્યો છે ના ઈશ્વરના રાજ્યના દરેક લોકોને આ પરાક્રમ પ્રભુએ આપ્યું છે અને પ્રભુનું વચન વિશ્વાસ કરશે એના આવા ચમત્કારો અને પ્રભુનું છે મારા કરતા તમે મોટા કામો કરશો પ્રભુ ઈસુએ જે કામો કર્યા એનાથી પણ તમે મોટા કામો કરશો કારણ કે પ્રભુ ઈસુની પાસે જે પરાક્રમ હતું પવિત્ર આત્માનું એ જ પરાક્રમ તમને મને પણ આપવામાં આવ્યું છે આપણે રાજ્યના લોકો છે ને આપણને સામર્થ્ય આપવામાં આવ્યું છે અને આ બધું જ પવિત્ર આત્માના પરાક્રમમાં થશે ના બળથી ના શક્તિથી પણ કેવળ તારા આત્માથી અને પ્રભુએ આત્મા આપ્યો છે આપણે દેવના રાજ્યના સામર્થ્યવાન લોકો છે સામર્થ્યમાં વૃદ્ધિ પામીએ અને પ્રભુ આપણા જીવનનો અદ્ભુત રીતે ઉપયોગ કરશે બીજી વસ્તુ રાજ્યના લોકો પાસે સંરક્ષણ છે તમને ડિફેન્સ કરવામાં આવે છે તમ તમારું રક્ષણ કરવામાં આવે છે અને તમારા માટે પરમેશ્વરે બહુ અદ્ભુત અને અજાયબ જેવી વ્યવસ્થા કરી છે તકલીફ છે કે આપણે હજી આવો ખરો વિશ્વાસ કરતા નથી અને હજી વિશ્વાસમાં આપણે નબળા પડ્યા છે રાજ્યના લોકો છે અને જ્યારે તમે રાજ્યમાં આવો છો રાજાની જવાબદારી બની જાય છે કે તમારું રક્ષણ કરે તમારે બીવાની જરૂર નથી લુકની સુવાતા દસ થી ઓગણીસ દસમો અધ્યાય ઓગણીસમાં જ્યારે પ્રભુએ શિષ્યોને મોકલ્યા અને એ લોકો પાછા આવ્યા ત્યારે એ લોકોએ બહુ ગજબનો રિપોર્ટ પ્રભુએ એમને રિપોર્ટ આપ્યો કે પ્રભુ તારા નામથી અમે ભૂતોને તાબે કર્યા છે ત્યાર પછી પ્રભુ એમને કીધું જુઓ મેં તમને સર્પો તથા વિછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે શત્રુના બધા પરાક્રમ પર અને શત્રુ કોણ છે આપણા બાજુમાં જે સોસાયટીમાં રહે છે એ જ આપણો શત્રુને કે પાસ્ટરેટ કમિટીમાં આપણી વિરુદ્ધમાં બોલે એ આ આપણે એટલે એટલે સુધી સીમિત રહી ગયા છે પ્રભુ કે છે ના તમારું યુદ્ધ જે છે એ રક્ત અને માંસની સામે નથી તમારું યુદ્ધ એ માણસોની સાથે નથી ખ્રિસ્તી વ્યક્તિ એ ઈશ્વરના રાજ્યનો વ્યક્તિ છે અને એ ઈશ્વરની જે સૈન્ય છે એ સૈન્યનો સિપાહી છે અને તમારું જે યુદ્ધ છે એ શેતાન શત્રુની સામે છે જ્યારે તમે દેવના રાજ્યમાં આવો છો ને એ જ મોમેન્ટથી શેતાન ગાજનાર સિંહની પેઠે તમારી પાછળ પડે છે જે જગતનો છે ને એની પાછળ પડતો જ નથી એ ચર્ચમાં જ આવે છે શેતાન શેતાન અહીંયા જ છે અને અહીંયા જે મળે એને ગળી જવા શોધતો પડે છે બહાર નહીં શેતાન અહીંયા છે શેતાન ખ્રિસ્તી વ્યક્તિના ઘરમાં છે ઓકે કારણ કે ત્યાં ખ્રિસ્તી વ્યક્તિ છે પ્રભુને ઓળખનાર વ્યક્તિ છે વચનને જાણનાર વ્યક્તિ છે અને એવા લોકોને એ પકડવાને માટે પ્રયત્ન કરે છે પણ બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કે છે લુક 10 અને 19 માં કે તમને શત્રુના બધા પરાક્રમ ઉપર અધિકાર આપવામાં આવ્યો છે આપણે ક્યારે આ વિશ્વાસ કરીશું અને ક્યારે આવી રીતે પરાક્રમથી ભરેલું જીવન આપણે આ જગત પર જીવીશું બીજી બધી વાતોને બાજુ પર મૂકીએ કશું રહેવાનું નથી વહીવટને પચીસ ટકા આપો સ્થાન પંચોતેર ટકા દેવનું કામ કરો વહીવટ એમને થશે સરસ ઈશ્વરના રાજ્યને પ્રગટ કરો બીજું બધું પ્રભુ સંભાળી લેશે પણ આપણે એ કરતા બીજી વાતોને વધારે મહત્વ આપીએ છીએ રાજાની જવાબદારી પોતાના લોકોને રક્ષણ આપવાની છે અને એટલા માટે રાજ્ય તમારા માટે તમારા રક્ષણની વ્યવસ્થા કરશે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી ગીતશાસ્ત્ર એકસો ને એકવીસમાં કીધું છે કે દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં કેમ કે તારો જે ઈશ્વર છે એ કદી ઊંઘતો નથી અને નિંદ્રાધીશ થતો થતો નથી નથી નિંદ્રાધીન એ હંમેશા જાગૃત છે છે અને એની તમારા ઉપર કારણ કે તમે તેના રાજ્યના લોકો છો અને એણે પોતા તમારી જવાબદારી લીધી છે સરકાર પોતાના નાગરિકોની રક્ષા કરે છે યાદ રાખજો જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું અને ભારતના લોકો જ્યાં ફસાયેલા હતા ત્યારે ભારત સરકારે અહીંયાથી ત્યાં એરોપ્લેન મોકલ્યું અને પોતાના જેટલા બી બની શકે એટલા નાગરિકોને બચાવી લેવાનો પ્રયત્ન કર્યો અને દરેક સરકાર આવું કરે છે કે તે પોતાના નાગરિકોની રક્ષા કરે અને આવું જ તમારા મારા માટે પણ છે જગતના સરકાર કરતા આકાશની સરકાર બહુ ગજબની છે યાદ રાખજો જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિને માર પડે ને સામાન્ય વ્યક્તિને તો એને ઇન્સિડેન્ટ કહેવાય એક બનાવ કહેવાય પણ જ્યારે એમ્બેસેડરને મારવામાં આવે અમેરિકન એમ્બેસી અહીંયા ઇન્ડિયામાં છે અને એનો એનો જે જે એમ્બેસેડર છે 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 સંદેશવાહક એના ઉપર જો ભારતના લોકો હુમલો કરે તો અમેરિકન સરકાર શું કરશે એ સામાન્ય ઇન્સિડેન્ટ નથી ખબર છે જ્યારે એમ્બેસેડર પર હુમલો થાય ઇન્ટરનેશનલ ઇન્સિડન્ટ બને છે આંતરરાષ્ટ્રીય બનાવ દરેક દેશના લોકો એની નોંધ કરે છે અને આ સામાન્ય વસ્તુ નથી તમે દેવના રાજ્યના એલચી છો અને જ્યારે તમારા ઉપર હુમલો કરવામાં આવે છે ઈશ્વરના રાજ્યને માટે એ સામાન્ય નથી કદાચ જગતના લોકો આનંદ કરે કે જબરો ફસાઈ ગયો છે ગામઠી ભાષામાં હલવાઈ ગયો છે આવું વિચારે પણ યાદ રાખજો પરમેશ્વર તમારી સાથે છે ઈશ્વર તમારું ડિફેન્સ કરશે પરમેશ્વર તમારું રક્ષણ કરશે કારણ કે તમે ઈશ્વરના રાજ્યના લોકો છો માતીની સુવાર્તા એકવીસ માં અધ્યાયમાં તેત્રીસ થી છેતાલીસ વચન જો તમે વાંચો તો એક રાજાની વાત કરી છે એક એક ધણીની વાત કરી છે કે જેણે પોતાના ચાકરોને પોતાની જમીન આપી અને એ પરદેશ ગયો અને જ્યારે ફસલનો સમય આવ્યો તેણે પોતાના ચાકરોને મોકલ્યા અને વચન એવું કે છે કે ખેડૂતોએ ચાકરોને માર્યા અને કાઢી મૂક્યા રાજાએ ફરી બીજા ચાકરો મોકલ્યા એમને મારી નાખ્યા પછી એણે વિચાર્યું કે ચલો મારા દીકરાને મોકલું મારા દીકરાની અદબ રાખશે વચન કે છે એમણે જોયું કે આ તો વારસ છે મારી નાખો એને પણ મારી નાખ્યો હવે રાજા શું કરશે રાજા પોતાની આર્મી મોકલશે ને જેમણે આ કર્યું છે ને એમનો ન્યાય કરશે એમને શિક્ષા કરશે યાદ રાખજો તમે ને હું ઈશ્વરના રાજ્યના એલચીઓ છે અને જ્યારે તમારા ને મારા પર હુમલો થાય છે એ જગતને માટે કદાચ સામાન્ય હશે પણ એ માત્ર ઇન્ટરનેશનલી ને યુનિવર્સલી ઇન્સિડન્ટ બને છે અને ઈશ્વર તમારા તમારા માટે યુદ્ધ કરે છે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે રાજા દાઉદના જેમ ઘેર બેસી રહેતો નથી આપણો રાજા હંમેશા યુદ્ધમાં આગળ હોય છે અને એ તમારાને મારા માટે યુદ્ધ કરે છે કેટલીક કલમો જોઈએ બાઇબલની ગીત શાસ્ત્ર એકસો પહેલી ને બીજી કલમ યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે જે કદી ખસનાર નથી પણ સદાકા ટકી રહે છે જેમ યરુસાલેમની આસપાસ પર્વતો આવેલા છે તેમ આ સમયથી જો મેં ત્યાં સમયથીલો કલર થી એને પોઈન્ટ કર્યું છે આ સમયથી એટલે જે સમયથી તમે ઈશ્વરના રાજ્યના નાગરિક બનો છો એ સમયથી આ સમયથી તે સર્વકાળ સુધી યહોવા તમારી આસપાસ છે ઈશ્વર તમને કદી મુકતા નથી જે દિવસથી તમે નવો જન્મ પામો પણ જગ્યાએથી હુમલા આવશે તમને કશું નહીં થાય બાઇબલ કહે છે ગીરશાસ્ત્ર તેતાલીસ ને સાતમાં યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે રાજાની આર્મી હંમેશા છાવણી નાખીને રહે છે યોહાન દસ સત્યાવીસ અને અઠ્યાવીસ પ્રભુના હાથમાંથી તમને કોઈ છીનવી લેવાને માટે સમર્થ નથી સાત તારી બાજુએ હજાર અને તારી જમણે હાથે દસ હજાર માણસો પડશે પણ તે તારી પાસે આવશે નહીં કેટલી ગજબની વાત યાદ કરો એલિસા ને તેના ચાકરની વાત બીજો રાજા છઠ્ઠો અધ્યાય સત્તર થી આગળ એલિસાનો ચાકર સવારે ઉઠીને બહાર નીકળે છે અને ત્યારે આરામના ધાડા આવીને ઉભા રહેલા આરામના ધાડા અને ત્યારે એ જે એલિસાનો ચાકર ગેસજી હતો એ ગભરાઈ ગયો એ ઘરમાં ગયો અને એલિસાને કીધું કે ઓ મારા સાહેબ હવે તો આપણું આવી બન્યું કેમ કે આરામના ધાડા આવ્યા છે એલિસાએ કીધું પ્રભુ આની આંખો ખોલ અને વચન કે છે જ્યારે એની આંખો ખોલવામાં આવી ત્યારે એમની આસપાસ શું હતું કોઈ કહેશે મને અહીંયા લખેલું છે યુદ્ધનું દ્રશ્ય હતું અગ્નિ ઘોડા અને અગ્નિ રથો અને અગ્નિ ઘોડા અને રથો ક્યાં વપરાય ઘોડા ને રથ નો ઉપયોગ યુદ્ધમાં થાય છે અને તમારી ને મારી આસપાસ હંમેશા યુદ્ધ હોય છે અને પ્રભુનું સૈન્ય તમારું ને મારું રક્ષણ કરે છે કેટલાક ફોટા જોઈએ આપણે જુઓ કયું ચિત્ર છે આ દાનિયલ સિંહોના બિલમાં છે દાનિયલ સિંહોના બિલમાં નાખવામાં આવ્યો સવારે રાજા આવ્યો ને રાજા પ્રશ્ન કર્યો દાનિયલ જીવતા દેવના સેવક શું તારા દેવે બચાવ્યો અને દાનિયલે અંદરથી બૂમ પાડીને શું કીધું મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મુખોને બંધ કરી દીધા છે આ તમારો ને મારો દેવ છે કે જે તમારીને મારી સાથે રહે છે આ ચિત્ર દાઉદનું ગોલિયાત સાથેનું યુદ્ધ ગોલિયાત કેટલો મોટો છે ને દાઉદ જુઓ પણ દાઉદની સાથે કોણ છે દાઉદે છે ને બહુ હિંમતથી કીધેલું સાઉલ જેનો ખભો આખા ઇઝરાયલમાં બધાનાથી તરતો હતો એ સાઉલ જ્યારે ગોલિયાદ આવ્યો ને ત્યારે પાણીમાં બેસી ગયો એ બોસ આપણું કામ નહીં આ યુદ્ધ કરવાનું બધાય ગભરાઈ ગયા ફફડી ગયા દાઉદ નાનો કુમડો છોકરો દાઉદ કહે છે આ પલિસ્તી જીવતા દેવના સૈન્યને લલકારે છે હું જઈશ યુદ્ધ કરવા દાઉદ જાણતો હતો કે મારે લડવાનું નથી મારી સાથે કોણ છે પ્રભુનો આત્મા મારી સાથે છે પ્રભુનો દૂત મારી સાથે છે અને મારા માટે લડશે કસાની જરૂર નહીં પડી સાઉલે લે કીધું લે મારી હેલ્મેટ પહેરી લે બખ્તર પહેરી લે તલવાર લઈ લે દાઉદે ટ્રાય કર્યો પણ મેન ના પડ્યો કારણ કે એને ફિટ નહોતું બેસતું દાઉદ કહે ભાઈ આ બધું નહીં જોઈએ આપણે તો એક લાકડી પાંચ પથ્થરને ગોફણ જોઈએ ઇનફ છે આટલું એક જ પથ્થર ગોલિયાતને મારી નાખ્યો કેમ ઈશ્વરનો દૂત એનું રક્ષણ કરતો હતો પોતાના લોકોની આસપાસ યહોવા છે છે આ ચિત્ર જોઈને કશું યાદ આવે પુસ્તક અને યહોશવા યરીખોના કોટ આગળ ઊભો છે અને ત્યારે એને એક દૂત દેખાય છે જે ખુલ્લી તલવાર લઈને ઊભો હતો અને ત્યારે યહોશવા પ્રશ્ન કરે છે અમારી બાજુનો છે કે શત્રુઓના બાજુનો એ કન્ફર્મ કરે છે અને ત્યારે દૂતે કીધું સૈનોના સરદાર યહોવાના દૂત તરીકે હું આવ્યો છું અને કીધું કે સાત દિવસ પ્રદક્ષિણા કરો ચિંતા નહીં કરવાની ખાલી કોટની આજુબાજુ ફરો વિશ્વાસથી એ લોકો ચાલે અને બાઇબલ કહે છે સાતમા દિવસે હું કારો કર્યો આ મેન અને એ કોટ તૂટી પડ્યો ઈશ્વર આ રીતે કામ કરે છે વાલો જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ને ઈશ્વરના રાજ્યમાં આવીએ છીએ ને ત્યારે પ્રભુ તમારી ને મારી સાથે રહીને આ રીતે કામ કરે છે ને મારે કોઈ જાતની ચિંતા કરવાની નથી રીતના ચિત્રમાં તમારી જાતને જુઓ કે તમે બેઠા છો અને તમારો દૂત તમારી સાથે છે અને આ એક વાસ્તવિક વાત છે ગપુ નથી આ પ્રભુનું વચન કે છે ઈશ્વરનું વચન ખાતરી આપે છે કે પ્રભુનો દૂત તમારી આગળ છાવણી કરે છે તમે ઈશ્વરના રાજ્યના લોકો છો અને તમારું સંરક્ષણ પ્રભુ કરે છે હિબ્રુ એક અને ચૌદ માં લખ્યું છે શું તેઓ સર્વ સેવા કરનાર આત્મા નથી દૂતો સેવા કરવા સારું અન્ડરલાઈન કરજો આ વસ્તુ તારણ જેવો પામ્યા છે નવો જન્મ પામ્યા છે ઈશ્વરના રાજ્યમાં જેવો છે એમની સેવા કરવા માટે પ્રભુએ દૂતોને બનાવ્યા છે દૂતોની સેવા આપણે નથી કરવાની દૂતો આપણી સેવા કરે છે કેમ કેમ કે આપણે દેવના રાજ્યના લોકો છે અને એ આર્મી છે દેવના રાજ્યની જે તમારું ને મારું રક્ષણ કરે છે બાઇબલ કે છે તારણ પામનારાઓની સેવા કરવા સારું એમને બહાર મોકલી દેવામાં આવ્યા છે તમારી પાસે તમારો દૂધ છે અનુભવો અને એ સંબંધમાં તમે દ્રઢ થાવ બાઇબલ કે છે તમારી આસપાસ હંમેશા યુદ્ધ છે પણ પ્રભુ તમારું રક્ષણ કરે છે ને એ તમારા માટે ડિફેન્સ કરે છે કેમ કે તમે ઈશ્વરના રાજ્યના લોકો છો કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી ત્રીજી ને છેલ્લી વાત જ્યારે તમે રાજ્યમાં છો ત્યારે આગળ શું થવાનું છે એ પણ તમને ખબર હોય છે તમે અજાણ્યા નથી હોતા યુદ્ધ વિશે કોરોના આવ્યો બધા ટેન્શનમાં આવી ગયા હવે શું થશે હવે દુનિયાનો અંત થઈ જશે ના આ તો દુઃખોની શરૂઆત છે હજુ બાઇબલ એવું કે છે હજુ તો આનાથી ભયંકર વસ્તુઓ આવશે હજુ તો એવા લોકો આવશે જે આવીને મરેલા ઉઠાડશે અને તમને કહેશે કે હું ખ્રિસ્ત છું બાઇબલ કે છે માર્કની સુવાર્તામાં કે છેતરાતા નહીં મેં તમને પહેલાથી બધું કહી દીધું છે તમને રેવેલેશન આપી દેવામાં આવ્યું છે રાજ્યના લોકોની આગળ બધું પ્રગટ કરી દેવામાં આવ્યું છે હવે પછી શું થવાનું છે એ પ્રભુએ આપણા રાજાએ આપણાથી સંતાડ્યું નથી અને એટલે હું વારંવાર કહું છું આ આપણું કોન્સ્ટિટ્યુશન છે આ તમારું ને મારું પ્રકટીકરણ છે ઈશ્વર શું કરવાના છે ઈશ્વરની યોજનાઓ શું છે એ રાજ્યના લોકોની આગળ આ વચનમાં પ્રગટ કરી દેવામાં આવી છે અને એટલા માટે અજાણ્યા ના રહેશો અજાણ્યા ના રહેશો તમારા મારા ઉપર ઈશ્વરનો દિવસ ચોરની પેઠે નહીં આવવો જોઈએ આપણને ખબર પડવી જોઈએ જે બનાવો બની રહ્યા છે આપણી આસપાસ એ બનાવો જોઈને વચન સાથે સરખાવીએ અને તૈયાર થઈએ નેક્સ્ટ જે પ્રભુનો મૂવ છે એના માટે આપણે તૈયાર થઈએ કારણ કે આપણે અજાણ્યા નથી આપણને બધું જ કહી દેવામાં આવ્યું છે તકલીફ એ છે કે આપણે એના માટે તૈયાર નથી રાજ્યના લોકો બધી જ વાજો વાતો જાણતા હોય છે એમની આગળ બધું જ પ્રગટ કરી દેવામાં આવ્યું છે લુખની સુવાર્તા દસમો ધ્યાન એકવીસમાં વચનમાં જ્યારે શિષ્યો પાછા આવ્યા અદ્ભુત ચમત્કારો કરીને રિપોર્ટ પ્રભુને આપ્યો ત્યારે પ્રભુએ કીધું કહો બાપ આકાશ અને પૃથ્વીના ધણી ઉતારી સ્તુતિ કરું છું કેમ કે જ્ઞાનીઓ અને બુદ્ધિમાનોથી ગુપ્ત રાખીને તે નાના બાળકોની આગળ ધાવણાઓની આગળ તે પ્રગટ કરી છે ધાવણાઓ એટલે જેઓ નવો જન્મ પામ્યા છે જેઓ દેવના રાજ્યમાં નવા છે અને દેવના રાજ્યમાં જેઓ બાળક જેવા છે એમની આગળ ઈશ્વર રાજ્યના તમામ ભવિષ્યના આયોજનો પ્રભુ પ્રગટ કરે છે પવિત્ર શાસ્ત્ર કે છે જ્યાં સંદર્શન નથી ત્યાં લોકો સઘળી મર્યાદા મૂકી દે છે અને આજે આપણી મંડળીઓની આ જ પરિસ્થિતિ છે કોઈ મર્યાદાઓ રહી નથી કોઈ જગ્યાએ પ્રભુનું ભય રહ્યું નથી કારણ કે આપણે સંદર્શન ભૂલી ગયા છે 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 આપણે આપણે આગળ શું થવાનું એના વિશે ગંભીર રહ્યા રહ્યા નથી બધી જ વાતોમાં કરી ચાઇલ્ડલેસ જે કહેવાય એવી રીતે આપણે વર્તી રહ્યા છે કારણ કે આપણે ગંભીર રહ્યા નથી પણ રાજ્યના લોકો પાસે સંદર્શન હોય છે આગળ શું થવાનું છે જાણે છે અને એટલે એ લોકો મર્યાદામાં જીવે છે

અને આપણે એને સમજવાનો કદી પ્રયત્ન કરતા નથી આપણને કોઈ વાતથી અજાણ્યા રાખવામાં આવ્યા નથી પ્રગટિકરણનું પુસ્તક વાંચો પ્રગટિકરણમાં અંતથી શરૂઆતથી અંત સુધી જે કંઈ થવાનું છે એ બધું જ લખી દેવામાં આવ્યું છે રીડ ઇટ કેરફુલી અભ્યાસ કરો એનો પ્રભુએ બધું પ્રગટ કર્યું છે અને સંદર્શન સાથે જીવો અને ગંભીરતા રાખીએ કારણ કે પ્રભુનું આવવું એવાલાઓ બહુ નજીક છે રાજા પોતાના વિશ્વાસુ લોકોને બધું જ કહે છે જ્યારે તમે રાજાની નજીક જાઓ છો વજીર બનો છો એના જમણે હાથે બેસો છો એ આગળ શું કરવાનો છે એ પોતાના જમણા હાથે બેસનાર વ્યક્તિને કહે છે અને બાઇબલ શું કહે છે ખબર છે એફએસસીનો પત્ર બીજા અધ્યાયમાં કીધું છે તમે પાપમાં મરેલા હતા પણ ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા અને તમને ક્યાં બેસાડવામાં આવ્યા ઉચ્ચ સ્થાને જ્યાં દેવ ખ્રિસ્ત જમણે હાથે બેઠેલો છે ત્યાં તમને બેસાડવામાં આવ્યા છે અને એટલે ભવિષ્યમાં શું થવાનું છે એ પ્રભુએ તમારી આગળ પ્રગટ કર્યું છે પણ દુઃખની વાત એ છે કે મંડળીના લોકો આજે અજાણ્યા છે અજાણ્યા છે કશું થાય ત્યારે પ્રશ્ન થાય કે આવું કેમ થયું આપણે ગભરાઈએ છીએ આપણે બીએ છીએ પણ આપણે ગભરાવાની જરૂર નથી પ્રભુ આપણી સાથે છે એણે આપણી આગળ બધું જ પ્રગટ કર્યું છે રાજ્યના લોકો આ બધું જ સમજી શકે છે વાલાઓ આવો આપણે પ્રભુની પાસે આવીએ ઈશ્વરે આપણે એના રાજ્યના લોકો છે તેથી તેણે આપણને એનું સામર્થ્ય આપ્યું છે પવિત્ર આત્મા આપણને આપ્યા છે અને એટલા માટે આપણે આત્માના સામર્થ્યથી ભરપૂર થઈએ અને આત્માના સામર્થ્યમાં આ પૃથ્વી પરના જીવનો જીવીએ તમારી પાસે સંરક્ષણ છે પ્રભુનો દૂત પ્રભુનો આત્મા તમારી સાથે છે અને તમે દેવના લોકો છો અને તેથી તે તમારું રક્ષણ કરે છે તમારી પાસે સંદર્શન છે આગળ શું થવાનું છે એ તમને કહી દેવામાં આવ્યું છે અને તેથી અજાણ્યા ના રહીએ પાઉલ પ્રેરિત લખે છે પહેલો થેસાલો કિના પત્રમાં કે તમે અજાણ્યા રોય એવી મારી ઈચ્છા નથી મોએલા પહેલાં ઉઠશે ઈસુનું આવું થશે રણ સિંગડું વાગશે બધું જ આપણને કહેવામાં આવે છે આપણે કેટલા ગંભીર છે આજે આપણી જાતને આ આપણે સવાલ કરીએ શિષ્યોને પ્રભુએ મોકલ્યા અને આ બધું જ પરાક્રમ એમને આપ્યું જો આપણે આપણી જાતને પ્રભુના શિષ્ય માનીએ છીએ ઈશ્વરના રાજ્યના આપણે માનીએ છીએ તો આ જ વસ્તુ આજે પણ તમને મને લાગુ પડે છે શું આપણે આના માટે તૈયાર છે સામર્થ્યને માટે સંરક્ષણને માટે અને આપણે સંદર્શનને માટે તૈયાર છે અને જો નથી તો આવો આપણી જાતને આપણે તૈયાર કરીએ અને પ્રભુને કહીએ કે ફરીને એકવાર તે આપણને એના સામર્થ્યથી ભરે અને એનું પ્રગટિકરણ આપણને આપતા રહે અને આપણને આગળના જીવનને માટે મનરીકીય જીવનને માટે આપણને તૈયાર કરે શાંત રહીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ કેમ કે તમે અમારા રાજા છો તમે સર્વશક્તિમાન છો રાજ્ય તમારું છે પરાક્રમ તમારો છે અધિકાર તમારો છે અને સગળું પ્રભુ તમારા જ નિયંત્રણમાં છે હા પ્રભુ અંતે શું થવાનું છે એ પણ તમારા વચનમાં પ્રગટ કરવામાં આવી છે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ કેમ કે તમે અમારો ઉદ્ધાર કરીને અમને રાજ્યમાં સ્વીકાર્યા છે તમે અમને પવિત્ર આત્માનું ભેટ આપીને સામર્થ્ય આપ્યું છે તમે અમને આગળ શું થવાનું છે એ પણ તમારા વચનમાં કહી દીધું છે અને તમે અમારી આસપાસ રહીને અમારું રક્ષણ કરો છો પ્રભુ આ સત્યો અમે સાંભળ્યા છે અને મદદ કરો કે પ્રભુ અમે એને સ્વીકારીએ અને અમે વિશ્વાસ કરીએ કે પ્રભુ તમે અમારી સાથે છો અમારી આસપાસ હજારો અશુદ્ધ આત્માઓ છે શેતાન ગાજનાર સિંહની પેઠે કામ કરે છે પણ પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો અને અમે દેવના રાજ્યના લોકો છે પરાક્રમ સાથે જીવવા અમારી મદદ કરો અને અમે પ્રભુ આ જગતને ઉથલપાથલ કરનારા બનીએ એવું કૃપા કરીને થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ જ્યાં જ્યાં અમે નબળા પડી રહ્યા છીએ પ્રભુ અને નકામી વાતોમાં અમે અમારું મન પરોવી રહ્યા છે એ વાતોમાંથી બહાર આવવા અમને મદદ કરો અને ઈશ્વરના રાજ્યને અમે પ્રગટ કરીએ એવું કૃપા કરીને થવા દો માન મહિમા તમને આપતા અમે બધા જ તમારા સમર્થ હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈશ્વર અમારા રાજાના નામથી માગીએ છીએ સાંભળો અને માન્ય કરો આમેન આમેન